નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નંબર સ્કૂલ ગ્રુપ એડવાન્સ્ડ વિદ્યાલય દ્વારા હું ડાયવર્સ સોનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે કલ્શોની અંદર પેજ નંબર 99 ઉપર આપણે વાક્ય આપેલા છે, જૂથમાં કામ કરો અને દરેક શબ્દ માટે આપેલા વાક્યો વાંચો. દરેક શબ્દ માટે એક નવું વાક્ય બનાવો અને લખો. તમારું વાક્ય બીજા જૂથના વાક્ય સાથે સરખાવો. હવે પહેલું આપણને આપ્યું છે સળ પડ્યું અને ધીમેથી હલ્યું. એમાં બે આપણને વાક્ય આપ્યા છે, જેવો તેણે બૂટમાં પગ નાખ્યો કે અંદર કશું સળ પડ્યું. ઘાયલ પક્ષી પણ પાણી છાંટ્યું પછી તે સળ પડ્યું. હવે આમાંથી આપણે એક વાક્ય બનાવવાનું છે, તો શું બને? બે ભાન પક્ષી ધીમેથી સળ પડ્યું. તો અહીંયા આપણે એ વાક્ય લખીશું, બે ભાન પક્ષી ધીમેથી સળ પડ્યું.
હવે સાતમું વાક્ય છે કદરૂપુ બે ડોળ જેવું દેખાવ ન ગમે તેવું અને સુંદર ન હોય તેવું એના આધારે વાક્ય બનાવો. માતાને કોઈ સંતાન કદરૂપા ન લાગે. અને બીજું છે બધા બતકના પાંચમા બચ્ચા એ કદરૂપુ કહેતા કારણ કે તે બતક જેવું દેખાતું ન હતું. હવે એના આધારે આપણે વાક્ય બનાવીશું. કદરૂપા બતક જોડે બધા ખરાબ વ્યવહાર કરે છે. કદરૂપા બતક જોડે બધા ખરાબ વ્યવહાર કરે છે. હવે આ રીતના આપણે વાક્ય ત્યાં લખતા જવાના છે. અને મેં જે રીતના વાક્ય સમજી વિચારીને તમારે કરવાના છે, આપણે અહીંયા બે વાક્ય આપ્યા હોય એના આધારે આપણી રીતના નવું વાક્ય બનાવવાનું છે. તો તમને પણ આવા કોઈ નવા વાક્ય જો સૂજે તો એના આધારે આવું નવું વાક્ય તમારે જાતે બનાવવાનું રહેશે. અને આ તમારે તમારી બુકની અંદર ઉતારવાનું રહેશે. તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.